नमस्कार मित्रों, आप सबने खबर छे आगामी थोड़ा समय पहला राज्यसभा की चूंटनी थई हती। चार बैठकों खाली पड़ी हती अने तेमा कांग्रेस मांथी कुलसी गोहिल अने साथे साथ भाजप मांथी रमीलाबेन बारा, अभय भारद्वाज अने नरहरि अमीन चूंटाणा हता। थोड़ा समय जता आम तो ए जोईए तो आपणने ए पण मालूम थाय के त्यांथी बीजेपीनी रणनीति पण शुरू थई हती, कारण के तोड़ो अने जोड़ोनी रणनीति त्यांथी शुरू थई हती। आठ धारासभ्योए राजीनामा आप्या हता કોંગ્રેસના, એ પછી ભાજપમાંથી ઊભા રહ્યા હતા એના જ ગામમાં પાછા જીતી ગયા હતા, ત્યાંથી રણનીતિ શરૂ થઈ હતી। અને ત્યારબાદ રાજ્યસભામાં સદસ્ય રહેલા અહમદ પટેલ, કે જે કોંગ્રેસના ચાણક્ય અને ગાંધી પરિવાર પછી જો કોંગ્રેસમાં કોઈનો મોભો હોય તેવા અહમદ પટેલનું અવસાન થયું, અને બીજેપીમાંથી હમણાં જ તે રાજ્યસભામાં ચૂંટાયેલા અભય ભારદ્વાજજી, રાજકોટના કાયદા નિષ્ણાત, તેનું અવસાન થયું। માટે બે સીટ ખાલી પડી છે આ રાજ્યસભામાં, અને તેની ચૂંટણી માર્ચ મહિનામાં થશે, એ પણ અલગ અલગ। કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યના નિર્વાચન અધિકારી પાસે રાય માંગી હતી અને ત્યારબાદ આ માહિતી માલુમ થઈ હતી। શું કોંગ્રેસમાંથી કોને મળશે અને ભાજપમાંથી કોને મળશે આ વખતે ચાન્સ રાજ્યસભામાં જવાનો, સાથે સાથે આ બંને બેઠકોની ચૂંટણી અલગ અલગ થવા જઈ રહી છે। અલગ અલગ થશે એટલે 100% કહી શકીએ આપણે કે બંને બેઠકો ભાજપમાં જવાના ચાન્સીસ વધુ છે, કારણ કે ભૂતકાળમાં પણ આવું થઈ ચૂક્યું છે કે જ્યારે અમિત શાહ અને સ્મૃતિ ઈરાની લોકસભામાં ગયા હતા અને રાજ્યસભામાં તેમની સીટો ખાલી પડી હતી અને બંને ચૂંટણીઓ ભિન્ન ભિન્ન કરી હતી ત્યારે બંનેમાં બીજેપી જીતી હતી। એમાં આપણે જો રાજ્યસભાની પરિસ્થિતિ જોઈએ પહેલાની, તો 11 સાંસદો હતા, 7 ભાજપના અને 4 કોંગ્રેસના। તેમાંથી અહમદ પટેલનું મૃત્યુ થયું અને ભાજપમાંથી અભય ભારદ્વાજનું મૃત્યુ થયું। માટે હાલ ભાજપ પાસે 6 સાંસદો અને કોંગ્રેસ પાસે 3 સાંસદો છે, ટોટલ 9 સાંસદો ગુજરાતના છે। આ બંને બેઠકોમાં અલગ અલગ ચૂંટણી થવા જઈ રહી છે, ત્યારે બીજેપી આવવાની શક્યતા વધુ હોય એમાં પણ સૌરાષ્ટ્રના ગોવર્ધન ઝડફિયા, કે જેની સંગઠનમાં કામગીરી સારી છે, તેને મોકલી શકે છે। સાથે સાથે મધ્ય ગુજરાતમાંથી શબ્દ શરણજી અને ઉત્તર ગુજરાતમાંથી રમણલાલ વોરાને પણ મોકલી શકે છે। આ ઉપરાંત રાજ્યસભામાં સારા સદસ્ય ભાજપને મોકલવા જોઈએ તો તેમની પાસે સારા હેલ્થને રિલેટેડ અને કૃષિને રિલેટેડ નેતાઓ પણ છે, તેમાંના એક જયનારાયણ વ્યાસ અને અમરેલીના ડૉક્ટર ભરત કાનાબાર। આ એટલા માટે કે આવનારો સમય હેલ્થને રિલેટેડ રહેવાનો છે અને કૃષિને રિલેટેડ રહેવાનો છે, માટે આ વ્યક્તિઓ મોકલે તો સારું રહેશે। સાથે સાથે કોંગ્રેસમાંથી જોઈએ તો ભરતસિંહ સોલંકી, કે જે છેલ્લી રાજ્યસભાની ચૂંટણીના દાવેદાર હતા અને જીતી પણ જાત, પરંતુ જે 8 ધારાસભ્યો કોંગ્રેસના હતા તેણે પક્ષ પલટો કર્યો અને મત તેમના ન પડ્યા, તેને કારણે ફક્ત કોંગ્રેસમાંથી એક જ શક્તિસિંહ ગોહિલ ચૂંટાણા હતા। જો ભરતનું સ્વાસ્થ્ય સારું નહીં જણાય તો અર્જુન મોટવાડિયાને પણ ચાન્સ આપવામાં આવશે, જ્યારે અર્જુન મોટવાડિયાને તો એક તરફ અમિત ચાવડાની જગ્યાએ પ્રદેશ અધ્યક્ષમાં મૂકવાની પણ વાત ચાલી રહી હોય, એટલે તેના ચાન્સીસ પણ ઓછા છે। એટલે ભરતસિંહ સોલંકી અને તેની જગ્યાએ બીજા પણ મૂકવા હોય તો મહુવા તાલુકાના કનુભાઈ કળસરિયા, કે જે પહેલાં ભાજપમાં હતા અને ભાજપ સાથે જ બળવો કરીને કૃષિને લીધે, ખેડૂતોને લીધે તેનાથી દૂર ભાગી ગયા હતા નિર્મા આંદોલનમાં, અને ત્યારબાદ આમ આદમી પાર્ટી અને હાલ કોંગ્રેસમાં છે, તેને પણ રાજ્યસભામાં મોકલવામાં આવે તો સારું જણાશે। પાલભાઈ આંબલિયા, કે જે હાલ ખેડૂતોના સૌરાષ્ટ્રમાં કાયદાકીય રીતે સારા જાણકાર છે અને તેની માટે લડતા રહેતા હોય છે, તેને મોકલે તો પણ સારું કહી શકાય। હવે કોને મોકલશે એ આપણે કહી ના શકીએ, કારણ કે ભાજપ હર હંમેશા સરપ્રાઈઝ દેતું હોય છે, શું આવશે નવું તે ખબર હોતી નથી, ને કોંગ્રેસમાંથી પણ કોને ચાન્સ મળે તેનું નક્કી નથી હોતું। આપને શું લાગી રહ્યું છે કોમેન્ટમાં લખો અને જણાવો।